મહેસાણા ખાતે આવેલા બિલાડી બાગમાં 1,000 થી 1,500 જેટલી આંગણવાડી બહેનોએ જાહેર સભા યોજી, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર રાષ્ટ્રીય વ્યાપી હડતાલનો કાર્યક્રમ યોજ્યો હતો. આંગણવાડી બહેનોએ સરકારી તેમજ રાજકીય સભાઓમાં લાગતી ભીડ બાબતે ઉગાડી કરી પોલ કીધું કે ફરજિયાત ડ્રેસ બદલીને બેસવાનું અને સાથે બીજા 4 કે 5ને લઈને આવવાનું, ન આવો તો પગાર કાપવાની આપી રહ્યા હતા ધમકી. મહેસાણા ખાતે આવેલા બિલાડી બાગમાં 1,000 થી 1,500 જેટલી આંગણવાડી બહેનોએ જાહેર સભા યોજી, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની રાષ્ટ્રીય વ્યાપી હડતાલનો કાર્યક્રમ યોજાયો. હડતાલ કરવા બાબતે આંગણવાડી બહેનો મુખ્ય મુદ્દા, એક સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માદન વેતનથી દૂર વેતન આપો અને સરકારી કર્મચારીનો દરજ્જો આપો, 2 મુખ્ય સેવિકામાં ભરતી આપો અને તેડાગરોને અભ્યાસ અને અનુભવના ધોરણે કાર્યક્રમમાં ભરતી આપો, ભરતીમાં વયમર્યાદા બિલકુલ નાબૂદ કરો, 3 ગેસ સિલિન્ડરના નાણાં બિલ પ્રમાણે ભાડા સાથે ચૂકવો, 4 સ્થળ બદલીનો લાભ આપો, 5 રેશનિંગની દુકાન ઉપર આવતો જથ્થો સીધો આંગણવાડી કેન્દ્ર ઉપર મોકલો, જે પહેલાં કેન્દ્રો ઉપર જ આવતો હતો. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા. તમારું નામ જણાવજો અને કલેક્ટર કચેરી શું બાબતે આવ્યા હતા? મારું નામ છે હેમાંગીરીબેન બારોટ, હું સિડોસણાથી છું. અમારે અમારા આંગણવાડીવાળી બહેનોને, દરેક બહેનોને છે ને, અહીંયા મહેસાણા જિલ્લાની અંદર બહેનોએ સ્ટે મૂકેલો છે, તો એ ક્યારનું સિન્યોરિટી, કેટલી બહેનોની સિન્યોરિટીનું અટક્યું છે કે પ્રમોશન માટે અમારા જેવા પણ કેટલા લાભ લેવાના વંચિત રહી ગયેલા છે, તો એના માટેની માગણી કરીશું અમે કલેક્ટર સાહેબને એ વાત કરેલી છે. બીજું કે જ્યારે ત્યારે MMY નો જે સ્ટોક આવે છે, તો એક વખતે આજે તુવેરની દાળ આવી હોય તો બીજી વખતે થોડા અઠવાડિયા 15 દિવસ પછી પાછું તેલ આવે, પછી ચણા આવે, એવી એકી સાથે વસ્તુ આવતી નથી. એના લીધે અમારે અવર જવર માટેનો જે અલગ અલગ ભાડા થતા હોય છે, એ ભાડા અમને ચૂકવવામાં આવતા નથી. અને એના લીધે લાભાર્થીને પણ એવું થાય કે આ એક એક વસ્તુ આપે છે તો બીજી બધું વસ્તુ બહેનો છે ને આંગણવાડીવાળી બહેનો ખાઈ જતી હોય છે, એટલે લાભાર્થી આગળ